રાજકોટ જિલ્લાના વિછા તાલુકાના ગગજીભાઈ મીઠાપરા કે જેઓ ભારત દેશની બોર્ડર પર ફરજ બજાવતા હતા, તેઓ રિટાયર્ડ થતા તેમના વતન પર પાછા ફર્યા હતા ત્યારે છાસિયા ગામના લોકો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. છાસિયા ગામના મીઠાપરા પરિવારના જાગાભાઈ અમરશીભાઈના પુત્ર ગગજીભાઈ મીઠાપરાએ ધોરણ 12 સુધી અભ્યાસ કરીને દેશની સેવામાં મન લગાવ્યું, જેથી ગગજીભાઈ મીઠાપરાએ ઇન્ડિયન આર્મી જોઈન કરી ત્યારે દેશની રક્ષણ માટે દેશની બોર્ડર પર અલગ અલગ જગ્યાએ 20 વર્ષ નોકરી કરી દેશના સૈનિક તરીકે ફરજ બજાવી હતી. 20 વર્ષની નોકરી પૂર્ણ થતાં તેમના વતનમાં પરત ફરતા તેઓ ઘરે આવ્યા હતા ત્યારે ગગજીભાઈ ફોજીના માતા પિતા અને પરિવાર સાથે છાસિયા ગામના લોકોએ પોતાનો પુત્ર માનીને હર્ષોલ્લાસી ગામ લોકો દ્વારા વાજતે ગાજતે ઢોલ નગારાલા તાલ સાથે રાસ ગરબાની રમઝટ મનાવીને વિશાળ સંખ્યામાં તેમનું સ્વાગત કર્યું હતું. ગામ લોકો બહુ 20 વર્ષ નોકરી કરીને પૂરી કરીને આવ્યો અને ગામ લોકોએ મારું હર્ષોલ્લાસ ભેર સ્વાગત કર્યું, પોતાનો કિંમતી સમય મૂકી અને મારા માટે સમય કાઢી અને મારું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, એ બદલ હું ગામ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. હું ઇન્ડિયન આર્મીમાં ગ્રેનેડિયર રેજિમેન્ટ સેન્ટરમાં મેં નોકરી જોઈન કરી હતી અને ફર્સ્ટ પોસ્ટિંગ મારું મેઘાલય, મણિપુર અને આસામ એમાં થયું હતું મારું પોસ્ટિંગ. સંદેશો લોકોને દેવા માંગુ છું કે આ નવા જુવાનીયાને એ સંદેશ દેવા માંગુ છું કે સૌ ભણો અને દેશ માટે કુછ કાંક કરવાની દિલમાં તમન્ના રાખો. ખુશીની તો જો સાહેબ વાત કરવી તો ખુશીનો તો કોઈ ખુશીને તો કોઈ આમ આનંદ નો કોઈ પાર જ નથી રહ્યો, એટલી ખુશી અમને મળી છે. અને સૌ આખા અમારા ગામના તમામ ભાઈઓ બહેનો વડીલો એ સૌએ સામૈયામાં અમને બધાને ઘણો આનંદ કરાવ્યો છે અને સૌએ અમને બહુ ઘણી મદદ કરી છે, માટે તમામ ગામનો હું ખૂબ ખૂબ ઉપકાર માનું છું. હું એમની સાથે 2 કલાકથી જોડાણો છું અને આનંદની લાગણી અનુભવું છું. ભવ્ય સ્વાગત આ જ સૈનિક નું આ ગામમાં પહેલી જ વખત થયું છે. લોકોને સંદેશો દેવાનો એ જ છે કે આટલું આ ભાઈનું આપણા આર્મીનું સ્વાગત કર્યું. છાસિયા ગામના આરોગ્ય કેન્દ્રના કર્મચારી દ્વારા ગગજીભાઈ ફોજીનું ગુલાબનું ફૂલ અને મોં મીઠું કરાવીને ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ગગજીભાઈ ફોજી તેમના ઘરે પહોંચી અને તેમના માતા પિતાના સૌ પ્રથમ આશીર્વાદ લીધા. ગગજીભાઈના મોટા ભાઈ પરસોત્તમભાઈ દ્વારા ફૂલહારથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું. સમગ્ર ગામના લોકોને ભોજન પ્રસાદ પણ આપવામાં આવ્યો હતો ત્યારે વિછિયા માર્કેટિંગ યાર્ડના ચેરમેન કડવાભાઈ જોગરાજીયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. દેવરાજ મકવાણા, GTV ન્યૂઝ, વિછિયા. તે દિવ્ય છે, તે પૂજ્ય છે, તે છે સૃષ્ટિનો પાલક, તેની અમાપ ઉર્જા બનશે વિશ્વ સંચાલક. ઘર ઉદ્યોગો કે વ્યાપાર, સૌર ઉર્જા કરાવશે બચત અપાર. હા, આપના ઘર કે વ્યાપારને સૂર્યની અમાપ ઉર્જાનો લાભ આપવા બાપા સીતારામ રિન્યુએબલ એનર્જી લઈને આવ્યા છે. સોલર રૂફટોપ સિસ્ટમ આપના મકાનની છત પર લગાવો અને સૌર ઉર્જાથી વીજળીનું ઉત્પાદન કરો અને સાથે મેળવો અનેક ફાયદા. અનુભવી નિષ્ણાતો દ્વારા આપની જરૂરિયાત મુજબની ડિઝાઇન, ઉચ્ચ ગુણવત્તાની મેક ઇન ઇન્ડિયા સોલાર પેનલ્સ અને ઓલ કોમ્પોનન્ટ્સ, 25 વર્ષનું આયુષ્ય, 5 વર્ષનું મેન્ટેનન્સ કરાર, વીજ ખર્ચમાં નોંધપાત્ર બચત, ડ્રિલિંગ વગર ઇન્સ્ટોલેશન, ઋતુ પ્રમાણે પેનલ ટિલ્ટ કરવાની સુવિધા, રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા સબસિડી. તો આજે જ બાપા સીતારામ રિન્યુએબલ એનર્જીનો સંપર્ક કરો અને આપની છતને આપનું બચત ખાતું બનાવો. બાપા સીતારામ સોલર રૂફટોપ સિસ્ટમ, ઉદ્યોગ હોય કે ઘર, સૌર ઉર્જાથી ચાલશે નિરંતર.